ખેરાલુમાં સિવિલ હોસ્પિટલનું ભૂમિપૂજન તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી કેમ પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં લગભગ છ મહિના અગાઉ આરોગ્ય મંત્રી તેમજ પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ તેમજ અનેક આગેવાનો અને સિવિલ સ્ટાફની હાજરીમાં આરોગ્ય મંત્રી દ્વારા ખેરાલુ સિવિલનું નવા બાંધકામ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણસર આજ દિન સુધી તેના પાયા પણ કોદારા નથી જ્યારે જૂનું બિલ્ડિંગ જર્જરીત થયું ત્યારથી સિવિલ સ્ટાફના રેસિડેન્ટ ક્વાર્ટર્સમાં આજે પણ દર્દીઓને માત્ર પ્રાથમિક સારવાર અપાઈ રહી છે અત્યારે લગભગ દર્દીઓને વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવે છે જેમાં અકસ્માતોના કેસોમાં પણ મરંગ અંક વધ્યો છે તો ખેરાવની જનતા જાય તો જાય ક્યાં અને ખેરાવની જનતા માટે મુકેશભાઈ દેસાઈએ અનેકવાર રજૂઆત કરવા છતાં અને મીડિયા દ્વારા પણ અનેક વખતે સિવિલની મેટરો પ્રકાશિત કરવા છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી તો શું ખેરાની જનતા સત્તામાં બેસેલા શાસકોને મત નહીં આપતી હોય અને સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ટેક્સ કે વેરા નહીં ભરતી હોય અને જો ભરે છે તો તેમને પ્રાથમિક સારવારથી વંચિત કેમ રાખવામાં આવે છે જનતાને જે સુવિધા પૂરી પાડવામાં આવે છે તે તો તેમના ટેક્સના આપેલા પૈસામાંથી ખર્ચ કરવામાં આવે છે અને ચૂંટાયેલા તમામ નેતાઓનો પગાર તેમજ તેમનો ખર્ચ પણ જનતાના પૈસામાંથી કરવામાં આવે છે તો તેમને તો માત્ર વહીવટ કરવાનો હોય છે તો પણ વારંવાર જનતા દ્વારા રજૂઆતો કરવામાં આવે એ કેટલા અંશે યોગ્ય છે જનતા સરકાર પાસે પોતાનો હક માગે છે ભીખ નહીં અને હાલમાં તો ખેરાલુ સતલાસણા વડનગરના ડોક્ટરો તેમજ લેબોરેટરી અને મેડિકલવાળા જનતાને બાનમાં લેવા અને પોતાની મરજી મુજબના રૂપિયા પડાવી લેવા અને મરજી મુજબ સરકારી કાર્ડમાં બિલો પડાવી લેવા હડતાળ પર બેઠા છે એટલે આમ જનતાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે લોકમુખે એ પણ ચર્ચાઈ રહી છે કે આપણા ગામના ડોક્ટરો રાજકીય વર્ગ ધરાવતા હોય એટલે તેમનો ધંધો ભાગી ન પડે એટલા માટે નેતાઓને હાથ પર રાખી સરકારી સિવિલનું કામ થવા દેતા નથી રેસિડેન્ટ ક્વાર્ટર જ્યાં હાલમાં સારવાર અપાઈ રહી છે ત્યાં પણ અમુક રૂમોમાં સતમા ગાબડા પડેલા નજરે પડે છે ચાલુ સારવાર દરમિયાન કોઈ ઘટના બને તો જવાબદાર કોણ